હવે જે વાર્તા કહું છું ને એનું નામ છે હાથમનું હળદળિયું. હવે આ હળદળિયું એટલે શું ભાઈ, કે રાંધણ શેઠમાં જે ટાઢું રાંધે અને પછી હાથમ ને દી, શીતળા સાતમ ને દી જયારે ટાઢું ખાય એને હાથમનું હળદળિયું કહેવાય. એ વાર્તાનું નામ છે હાથમનું હળદળિયું. એક હતું ગામ, એમાં એક પટેલ રહે, નામ એનું પાછા પટેલ. પછાડો ભગવાનની ગાય જેવો, અલ્લાની ગાવડી જેવો ડાયો માણા, પણ બાયડી એવી કરા ફાટની મળેલી કે પટેલ ને બે તો બે ને ઊભો તો ઊભો એવી બાઈ મળેલી. હવે એમાં આવ્યા હાથે માઠેમના તેવા. તે પટલાણીએ તો એ મજાનો ઝીણો લોટ લીધો, એમાં ગોળ નાખ્યો અને હારી પટનું મોણ નાખ્યું ને પછી ઝીણી ઝીણી પૂરીઓ વણી તળી અને પછી ઘીની દોણી નાખીને શીકે સડાઈ દીધી દોણી. પછી જાડો લોટ લીધો, જરી ગમતું મોણ નાખ્યું અને જાડા જાડા મોઢામાં વાગે એવા પૂરા વણ્યા, તળ્યા જેવા તેવા અને એક ડબરા ભરી મેલ દીધું પટેલ હાટું. હવે હાથમનું હળદળિયું નાયા વગર ન ખવાય એટલે ગામની હંધી બાયુ નદીએ નાવા ગઈ, એની ભેળી પટલાણી ગુડાણી. પટેલ તો પછાડો હવારનો હાથડું લઈને વયો ગયો તો ખેતરે, પણ ઈ દી એવું થયું કે પટેલના હળની કુકરી ભાંગી ગઈ. એ પટેલને થયું કે ગામમાં જરી કુકરી કરાવતો આવો, હળની હરખી કુથારને ત્યાં દીધી અને પેટમાં લાગેલી આગ, એને થયું કે ઓલો કુથાર હળ કરે હરખું, ત્યાં સુધીમાં ઘરે જઈને કાંઈ કટક બટક કરી આવું. તે ભાઈ પટેલ તો ગયો ઘરે અને એણે ઓલો ડબરો જોયો, એટલે ઉગાડ્યો તો અંદર માલિકા તો મોઢું જીભ બે સોલાઈ જાય ને એવા પૂરા ભણ્યા. પટેલે બિચારા એક બટકામાં તો મોઢું હાવ સોલાઈ ગયું. એને થયું શીકામાં ધ્યાન ગયું કે કાંઈ જો દોણીમાં સાહેબાય હોય તો આ પૂરા પલાળો અને જરી હરખા ખાવ. તો જ્યાં એને દોણી લીધી શીકામાંથી અને ઉગાડીને જોઈ તો ભાઈ એમાં તો રબ હતી ગળી ગળી પૂરી. ભાઈ પટેલના મોઢામાં પાણી આવી ગયું. એ તો દોણી લઈ અને વાગ્યો લીધું હળ અને પાધરો ગયો ખેતરમાં. ખેતરમાં બેહીને બે હાથે દોણી હાથમાં લઈને મંડ્યો બે હાથે ઉલાળવાનું. ગળીકમાં તો બધી પૂરીઓ ખાઈ ગળી, દોણીનો ઘા કર્યો સાહમાં અને એ તો ભાઈ મંડ્યો હળ હલાવવા. હવે ઓલી કોર ઓલી પટલાણી નાઈન ઘરે આવીને બરાબરની ભૂખી ડા થયેલી હો ભાઈ. તે આવતા વેદ સીધી શીકે ગઈ જોત દોણી ન જડે. પટલાણી વિચારે સડી કે શીકેથી દોણી કોણ લઈ જાય. ન્યા એનું ધ્યાન ગયું, ઓલો પટેલ બીક નો માર્યો દોણી લઈને ભાગ્યો ને તે ખાહડા બહાર ભૂલી ગયા. એને જોયું પટેલ ના ખાડા, એને જોયું નક્કી મારો રોયો આજ આવ્યો હશે, ઈ જ ખાઈ ગયો. ઈ તો જાય ભાગી ખેતર કોઈ શેઢેથી રાડ્યું નાખતી જાય કે પીટ્યા મોટા ખાજે. ઓલો હળ આંકતો આંકતો કે રાંડ નાના ખાસ. ઓલી બાઈ તો ઘા ખાઈ ગઈ. ઈ તો કે મારા પીટ્યા દોણી ક્યાં. ઓલો પટેલ તો કે દોણી મેલી હાંગમાં હળદળિયું ગયું હાહમાં. સાહ એટલે ચાસ જેને કે છે તે. ઈ તો હું ખાઈ ગયો. ભાઈ પટલાણી તો ઘા ખાઈ ગયો, પણ હવે ખાઈ ગયો પછી કરે હું. એને મનમાં ગાંઠ વળી કે મારા પીટ્યા જો તને હું હવે મેલું ને તો મારું નામ બદલી નાખ, લાગ આવવા દે પછી જો તારો વારો પાડું છું. હવે એમાં શું થયું ભાઈ કે બાઈ એક દી પાણીએ ગઈ ને હંધી બાયુ વાતું કરતી હતી કે રાજાના કુંવરને ગાલ ઉપર એવું બોમડું થયું છે કે હકીમ વૈદ ફકીર બાવા તાવીર બધું કર્યું પણ ઘૂમડું મટતું નથી. ઓલી બાઈ ને મનમાં થયું કે આ જ લાગ આવ્યો છે. ઈ તરત જ દવાર ને કહી વળી કે એમાં શું છે, હવે અમારા પાછા પટેલ તારા કઈ કુંબડા મટાડ્યા છે. હવે ભાઈ મીંદડી પેટમાં ખીર ટકે ને તો બાયુના પેટમાં વાત ટકે. આ તો વાયુ વાત ને લઈ ગયો. ઘડીકમાં તો રાજાના દરબારમાં વાત પૂકી ગઈ અને તેડું આવ્યું પાછા પટેલને મોકલો.
પટેલ તો ખેતરી થી આવ્યો ને ત્યાં પટલાણી વધામણી ખાતે પટેલ તમને રાજાએ પરક્યા છે. ભાઈ પટેલ તો મંડો ધરવું જોવા, એ તો સોયણું પકડે ને તો ઓલું છૂટી જાય, કેડિયું છૂટી જાય, કેડિયું પકડે ને તો સોયણું છૂટી જાય, એટલો ધરવું છે. પણ રાજા બોલાવે જવું તો પડે જ. પટેલ તો સોયણાના નાડા હાથમાં પકડતો ને ગયો કે હા બાપુ તમે મને કાં બોલાયો? તો કે ભાઈ તમારા ઘરવાળાએ કીધું છે કે પાંસા પટેલે તો કાંઈક કુમડા મટાડ્યા છે, તે અમારા કુંવરનું કુમડું મટાડજો ને, હું તમને માલમ માલ કરી દઈશ. પટેલ મનમાં ઘા ખાઈ ગયો કે આ રાતે વેર વાળ્યું ઓલા ખડદડિયાનું, પણ હવે આ તો રાજા વાજાનું વાજરા ઈ કે એમ ન કરે તો ગાણીએ ગાલી તેલ કાઢે. એટલે ભાઈ પટેલ ને ચૂક આમે મોત ને તેમે મોત, એટલે કઈ ચૂકલો કરી જોવા દે. એને કીધું કે ભાઈ કુંવરના ઓયડા માંથી હંધાઈ બારા કાઢો. રાજાએ હંધાઈ બારા કાઢ્યા, કુંવરની આમે પટેલ ઉભો રહ્યો. એને કેડિયાનો ઘા પહેર્યો ને સોયણાનો ઘા પહેર્યો, મંડ્યો ધોળવા ગોળ ગોળ ફરતો જાય બોલતો જાય, ગોળ ગોળ ફરતો જાય બોલતો જાય કે ગઢ ગુમડ ઈકા કે હાથનો લગાડું શીકા, ગઢ ગુમડ ઈકા કે હાથનો લગાડું શીકા. હવે ભાઈ એક તો પટેલ ના દરહણ, એમાં એનું આ હળિયા પાટી કરવું અને એની અંદર પાછું આવું બોલવું, તે ઓલા કુંવર ને આવ્યા દાંત. એને તો એવા દાંત આવ્યા, એવા દાંત આવ્યા ને કે ઓલું ગાલ પર પાકીન ફતફજી ગયેલું ગુમડું ફટાક દઈને ફૂટી ગયું, રસી નાખ્યા ઢગલા, તે પીડા મટી ગઈ. એ ભાઈ ગામમાં તો જય જયકાર થઈ ગયો કે વાહ પાંસા પટેલ, વાહ રાજાએ તો ભારે માયલી, પેરામણી કરીને પટેલ ને ઘરે મોકલ્યા. ઓલી બાઈ તો વળ ખાઈ ગઈ મનમાં, પણ કરે હું હવે એમાં કરવું હું ભગવાન નું કે 15 દાડામાં ગામમાં ધાડ પડી અને ધાડ પડવું ગામનું ધણ વાળી ગયા. તો ઓલી બાઈ કે એમાં શું છે, પાંસા પટેલ ને મોકલો ને. ભાઈ પાંસા પટેલ ને પાછા બોલાવ્યા રાજાએ, રાજાની ઘોડી તૈયાર રાખેલી. પટેલ બિચારો બાપ જન્મારે કોઈ દી ઘોડી ઉપર નહોતો બેઠો. એને તો રાજાને બે હાથ જોડ્યા, બાપુ હું બાપ જન્મારે કોઈ દી ઘોડી પર નથી બેઠો, એક કામ કરો મને ઘોડી પર બેહાડી પછી નાડાથી બાંધી દો, નાડા એટલે રાંડું, નાડાથી બાંધી દો ને પછી ઘોડીને મારો પટાકી. એ ભાઈ પટેલ ને તો નાડાથી બાંધ્યો ઘોડી આવી ને પછી માર્યું એક પટાટ્યું. આ તો રાજાની ઘોડી, માથામાંથી તીર નીરે ને એમ ઘોડી ભાગી. પટેલ ને બાંધ્યો તો તોય બાપડો બિછાડો એટલો બીવે ને કે બે બાજુના ઝાડવા પકડતો જાય, પણ ઘોડી તીર વેગે જાય ને તે ઝાડવા મૂળિયા હોતા ઉખડતા જાય. હવે એમાં ઓલા ધાડ પાડવું એ જરાક વાહો વાળીને જોયું કે મારો માટી તો એક જ છે પણ એવો બળુકો છે કે મૂળિયા હોતા ઝાડવા ઉછેડતો આવે છે, આની હારે બથ ન ભરાય, આજ નહીં કાલ બીજું ગામ ભાંગશું, આજ રહેવા દે. તે ધાડ પાડું તો વિયા ગયા. પટેલ તો ધણ વાળી પાછું લઈને આવ્યા. વળી પાછા રાજા તો એવા મોજમાં આવી ગયા નહીં કે પાંસા પટેલ તમે ગામની આબરૂ રાખી, આજ તો તમે માંગી લ્યો, બસ હું મોજમાં છું, તમે ગામ માંગો, જમીન માંગો, જી માંગો, એ મારે તાંબાના પત્રે લખી દેવું. પટેલ કે બાપુ તમે ખરેખરા રાજી થયા હોય ને તો મારે કાંઈ જોતું નથી, ભગવાનનું દીધું હંધુય છે, પણ જો રાજી થયા હોય ને તો મને આ કબારજામાંથી છોડાવો બાપુ, આ બાયડી બોગદી મને જીવતે જી મરાવશે. પછી તો ભાઈ રાજાએ બાઈ ને બોલાવી, માથે ટકો મુંડો કર્યો, એટલે ચૂનો ચોપડ્યો, અવળે ગધેડે બેહાડી પછી પાંસા પટેલ ના હાથમાં દીધું એક પટાટિયું. પટેલે જે માર્યું પટેટિયું તે ગધેડું જાય ઉભી પોસડીએ, ઈ પછી પટેલ બિછાડો નિરાશ જીવે રહ્યો.